ઇઝરાયેલ ઈરાન પર સાયબર એટેક અથવા ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરી શકે છે. ઈરાને બંધ કરી દીધેલા પરમાણુ એકમો સોમવારે ફરીથી ખોલવામાં આવ્યા. શ્રીનગરની ઝેલમ નદીમાં બોટ પલટી ખાઈ જતા વિદ્યાર્થીઓ સહિત 12 લોકો લાપતા થયા. રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સે ભારતમાં 2 લાખથી વધુ એકાઉન્ટ બંધ કર્યા. આ એકાઉન્ટ્સે કંપનીની નીતિનું ઉલ્લંઘન કર્યું હતું. સલમાનના એપાર્ટમેન્ટની સામે 2 હુમલાખોરોએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આરોપી બિહારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 507 પોઈન્ટ તૂટ્યો. નિફ્ટીમાં પણ લગભગ 100 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. પુલકિત સમ્રાટ અને કૃતિએ લગ્નનો વિડીયો શેર કર્યો. કપલ પ્રસંગો પર ડાન્સ કરતા અને ભાવુક થતા જોવા મળ્યા. સીએમએ લખેલો પત્ર એએપીના નેતા સંજય સિંહે વાંચ્યો. સીએમના પત્રમાં લખ્યું હતું કે હું અરવિંદ કેજરીવાલ છું, આતંકવાદી નથી. સચિન મીના અને સીમા હૈદરને જિલ્લા અદાલતમાંથી મોટો ઝટકો લાગ્યો. કોર્ટે સીમા અને સચિનના લગ્ન કરાવનાર પંડિતને પણ નોટિસ મોકલી. સિડનીમાં પાદરી પર અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો. આ ઘટનામાં 4 લોકો ઘાયલ થયા. વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. પીએમએ ઇન્ટરવ્યુમાં ઇલેક્ટોરલ બોન્ડ વિશે વાત કરી હતી. રાહુલ ગાંધીએ જવાબ આપતા નરેન્દ્ર મોદીને ચૂંટણી બોર્ડના કૌભાંડના માસ્ટરમાઇન્ડ ગણાવ્યા.